सरहद रक्षाबंधन उजवाशे। सूरत थी हिंदू मुस्लिम ट्रस्ट बहनों द्वारा बॉर्डर पर 1000 जवानों ने रक्षा बंधाशे। स्पेशल चाइल्ड द्वारा राखड़ी तैयार कराई। पवित्र रक्षाबंधन ने हवे गणतरीना दिवसों बाकी रह्या छे त्यारे देशना सीमाणा साचवता वीर जवानों ने राखड़ी बांधवा माटे सूरतना अमी चेरिटेबल ट्रस्ट अने युनुफ लतीफ ओरावाला ट्रस्ट द्वारा मानसिंह दिव्यांग बाळको पासे राखड़ी तैयार करावी। वीर जवानों ने राखड़ी बांधवा माटे 20 लोकोने टीम बोर्डर जवा रवाना थई छे। राखी की झांकीना संदेश साथे रक्षाबंधन करीने जवानोने मिठाई खवडावी मो मीठा करवामां आवशे। लेट युनुस लतीफ ओरावाला ट्रस्टना प्रमुख जुनेद ओरावालाए जणाव्यु हतु के जवानोनी रक्षामां नात जातना धर्मो जोवामां आवता नथी। अमे हिंदू मुस्लिम एकतानो संदेश बोर्डर उपर पण फैलावीशुं। आ राखड़ीओ मानसिंह दिव्यांग बाळको पासे तैयार करावीने तेमने पण आत्मनिर्भर बनावना प्रयत्न कर्या छे। आजे रक्षाबंधन माटे जवा निकळेली टीमने भाजप कार्यालय खातेथी रवाना करवामां आवी छे। अमी चेरिटेबल ट्रस्टना प्रमुख अमित जोगिया અને સભ્ય હેતલ નાયકે જણાવ્યું હતું કે દેશના વીર જવાનો સરહદ ઉપર રહીને આપણે રક્ષા કરતા હોય છે ત્યારે આ વીર જવાનોના કાંડા પર પવિત્ર રક્ષાબંધને રાખડી બાંધવી આપણી ફરજ છે, જેથી અમે સુરતની રક્ષાબંધનમાં અગાઉ ત્યાં પહોંચી જઈને રક્ષાસૂત્રના જવાનોને કાંડે બાંધીને તેમના દીર્ઘ આયુષ્યની કામના કરીશું। સાથે જ આપણે રક્ષા કરનાર આપણને બહેનો દ્વારા રક્ષા કરવી જરૂરી છે। હું હેતલ નાયક, મેમ્બર ઓફ અમી ચેરિટેબલ સેવા ટ્રસ્ટ એન્ડ મેમ્બર ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટી ઓફ સુરત પોલીસ। એક અમી ચેરિટેબલ સેવા ટ્રસ્ટ અને લેટ યુનો સોડાવાલા ટ્રસ્ટ તરફથી અમે રાખડીનો તહેવાર રક્ષાબંધન ઉજવવા જઈ રહ્યા છે વીઘાકોટ ખાતે કચ્છ ભુજ બોર્ડર ઉપર। અને આ રાખડીઓ અમે 1000 જવાનોને બાંધવા જઈ રહ્યા છીએ અને એ રાખડીઓ અમે માનસિક રીતે વિકલાંગ એટલે કે સ્પેશિયલ બાળકો પાસે બનાવડાવી છે આ રાખડી, જેથી એમને પણ આત્મનિર્ભરતા તરફ અમે લઈ જઈ શકીએ અને સરહદની સુરક્ષા કરતા જવાનોની સુરક્ષાની પ્રાર્થના કરવા માટે અમે દિવાળી પહેલાંના જે શનિ રવિ આવે છે એનાથી અમે રક્ષાબંધન પહેલાંનો જે આવે છે શનિ રવિ એમાં રક્ષાબંધન ઉજવવા જઈ રહ્યા છે। ગયે વર્ષે અમે લોકો બનાસકાંઠાના નડાબેટ ઉપર ગયા હતા, આ વખતે અમે લોકો કચ્છ ભુજની બોર્ડર ઉપર જઈ રહ્યા છીએ। શું મેસેજ આપશો? મેસેજ તો સૌથી પહેલો તો એ કે લેટ યુનો સોરાવાલા ટ્રસ્ટ અને અમી ચેરિટેબલ સેવા ટ્રસ્ટ તો એ જ સૌથી મોટો અમારો સંદેશ છે કે સૌથી પહેલાં તમે ઇન્સાનિયત રાખો, હિન્દુસ્તાની બનો અને જે બધા નાત જાતના ભેદભાવો છે એ ભૂલી અને સાથે જઈને અમારો મેસેજ આ એક જ છે કે બધા જ સાથે છીએ અને હમ હિન્દુસ્તાની, તો સાથે મળીને દરેક તહેવારોની ઉજવણી કરીએ। જી, હું લેટ યુનુસ લતીફ ઓરાવાલા ટ્રસ્ટનો પ્રેસિડન્ટ અને હું અમારી ટ્રસ્ટ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટના મેમ્બરો 20 મેમ્બરો અમે લોકો કચ્છ ભુજ બોર્ડર પર જે આપણા જવાનો છે, આપણે જે હમણાં આરામ કરી રહ્યા છીએ એમની બદોલત છે કે આપણે અહીંયા આરામથી સૂઈ જઈએ છીએ, એ લોકો જાગે છે તો આપણે સૂઈ જઈએ છીએ, તો એમના મળવા માટે, રાખીનો તહેવાર મનાવવા માટે અને એમને જે મીઠાઈ વિતરણ છે અમે જે વિચાર્યું છે એના માટે અમે લોકો જઈ રહ્યા છીએ। સૌથી મોટી વસ્તુ આપને કહું કે આ ફક્ત હિન્દુસ્તાન ઇન્ડિયા ભારતમાં જોવા મળશે તમને અત્યારે કે અમી ચેરિટેબલ ટ્રસ્ટ, હમણાં જે ઇન્ટરવ્યૂ આપ્યું હેતલબેન અને અમીષાબેને કે અમે બંને ટ્રસ્ટ સાથે મળીને જઈ રહ્યા છીએ, એ પણ ક્યાં જઈ રહ્યા છીએ બોર્ડર પર, અમારો એક જ ઉદ્દેશ છે કે આપણે સૌથી પહેલાં જેમ ઇન્સાનિયતનો ધર્મ આપણે બજાવવાનો છે અને એક હિન્દુસ્તાની પાકા હિન્દુસ્તાની બનીને ફક્ત કહેવા માટે નહીં કરીને બતાવવા માટે આપણે આ કામ આગળ વધાવીએ છીએ।